ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયા કેર સેન્ટર અલાયદા વોર્ડની સુવિધાનો પ્રારંભ સવારે 11 કલાકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવશે. સાથે જ પાટણ શહેર સહિત જિલ્લાના 100 ઉપરાંત હિમોફિલિયા પીડિત દર્દીઓના નિદાન તેમજ સારવાર માટે સવારે 8 થી બપોરના 1 કલાકના સમય દરમિયાન કેમ્પનું આયોજન કરાશે. ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મનીષ રામાવતે જણાવ્યું કે હિમોફિલિયા કેર સેન્ટર આખા ગુજરાત રાજ્યમાં સુરતમાં છે અને બીજું ધારપુર હોસ્પિટલમાં શરૂ થવા જઈ રહ્યું છે. ધારપુર હોસ્પિટલમાં આ રોગની સારવાર 5 વર્ષથી હિમોફિલિયા માટે પહેલાં ઇમરજન્સીમાં અપાતી હતી. હવે નવો વોર્ડ બનાવાયો છે જેમાં 12 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. પાટણ અને મહેસાણા જિલ્લાના આશરે 85 જેટલા દર્દીઓ આ બીમારીની સારવાર લેવા માટે ધારપુર હોસ્પિટલ આવે છે. તેમને તકલીફ ના પડે તે માટે નવો વોર્ડ બનાવાયો છે, જેનું આવતીકાલે રવિવારે ધારપુર હોસ્પિટલ ખાતે લોકાર્પણ કરાશે. તમને બધાને જણાવવામાં આનંદ થાય છે કે આપણા જેએમએસ હોસ્પિટલ ધારપુર ખાતે દિનાંક 26 અને આ રવિવારના રોજ એક હિમોફિલિયા કેર સેન્ટરનું ઉદઘાટન થવાનું છે. એ હિમોફિલિયા કેર સેન્ટરમાં અત્યાર સુધી આપણા ગુજરાત રાજ્યમાં ફક્ત સુરત સિવિલમાં જ છે અને બીજા નંબરનો આપણો ધારપુરમાં પાટણમાં આપણ બનાવી રહ્યા છે. આ હિમોફિલિયા કેર સેન્ટરમાં એક અલગથી એમનો વોર્ડ હશે. આ વોર્ડમાં 15 બેડ હશે અને હિમોફિલિયા લગતી બધી સારવારની સુવિધા આ વોર્ડમાં ઉપલબ્ધ કરવામાં આવશે. અને આ ઉદઘાટનના સાથે સાથે આપણ હિમોફિલિયા અવેરનેસ પ્રોગ્રામ આ અંતર્ગત તકરીબન 60 થી 90 હિમોફિલિયા દર્દી જમા થવાના છે. આ હિમોફિલિયા દર્દીઓનો આપણને બ્લડ ટેસ્ટ કરવાનો છે. આ બ્લડ ટેસ્ટમાં એમને ઇનિબિટર્સ છે કે નથી એ જોવાના છે. બાકી એમના બધા જેમ કે એચઆઈવી VDRL ટેસ્ટ એ આપણ ટેસ્ટ કરવાનો છે. એના સાથે સાથે એમનો આને દાંતનો અને ડેન્ટલ ચેકઅપ અને ઓર્થોપેડિક અને હાડકાનો વગેરે ચેકઅપ એ પણ આપણ કરવાનો છે. કારણ કે એમ કે એમના સાંધા વગેરે એમના એકદમ હિમોફિલિયા પેશન્ટ્સમાં એક થોડો દુખાવો થઈ શકે છે. તો આ રીતે આપણ તપાસણી કરીને કરવાનો છે. હું બધાને કહું છું કે અને એ બધા પ્રોગ્રામ પછી આપના બ્યુરો રિપોર્ટ TV9 ઇન્ડિયા.